બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપર ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાપર માકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે સવારથી જ માય ભક્તોની મંદિર ખાતે ઘસારો જોવા મળ્યો હતો. તો માય ભક્તો દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિ મુજબ બેસતા વર્ષની સાથે નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે આવેલ વર્ષો પુરાણું અને સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રાંતિજ સહિત તાલુકામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બરોડા, સુરત સહિતના મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. તો વહેલી સવારથી જ મંદિર સહિતના સંકુલમાં માઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. તો દૂર દૂરથી આવેલ માઈ ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો વહેલી સવારથી જ સાંપડ મંદિર ખાતે માય ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દૂર દૂરથી આવેલ માય ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે શ્રી મહાકાળી માતાના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે જૂનું અને પ્રાચીન મંદિર 600 વર્ષ ઉપરનું આવેલું છે. માતાજીના અવારનવાર ચમત્કારો થયા કરે છે અને રૂબરૂઓની સાક્ષાત પણ લોકોએ જોયા છે. એક વાત કહું તો પૂજ્ય શંકરાચાર્ય દ્વારકા દ્વારા અહીં આવેલા અને કહેતા હતા કે હું આવી કોઈ પીઠિકાને નમન કરતો નથી, છતો પણ થોડી જ વારમાં એમના દંડને માતાજીએ ખેંચ્યો તો અંદર ગયા. પછી બહાર આવ્યા પછી અમે પૂછ્યું કે તમે અંદર ગયા, માતાજીને પગે લાગ્યા, લોબા શોર્ટ થઈ ગયા, એનું કારણ શું? કે મેં હું જાતે નથી ગયો, મારા દંડને માતાજીએ ખેંચ્યો છે અને હું અંદર ગયો છું અને અંદર ગયા પછી શાશ્વત દંડ પ્રણામ કર્યા છે અને એના પ્રૂફ રૂપે આપનું હું પૂછું છું કે બહાર વરસાદના છોટા પડ્યા, કાટકો થયો, તમે બધાએ કહ્યું હા આવું થયું, તો એ એક પ્રૂફ છે કે માતાજીની આ પીઠિકા ભારતભરમાં જે પીઠિકાઓ છો એમને પૂજનીય પીઠિકા છે. એટલે હું આજે આવ્યો છું અને હવે 3 દિવસ અહીં રોકાવાનો છું. સાબરમતીના હાથમતીના સંગન ઉપર સ્નાન કરીશ અને દરરોજ આવી અને માતાજીની પૂજા કરીશ અને 3 દિવસ પછી હું દ્વારકા જવાનો છું. એટલે શંકરાચાર્ય જેવાનું પણ પડચા તો મળ્યા જ છે માતાજીના. એ સિવાય અમેરિકામાં બી પડચા પડેલા છે, ઇન્ડિયામાં બી પડચા પડ્યા છે. હજારો લોકો અહીંયા આવે છે અને હજારો લોકો માતાજીની આસ્થા લઈને આવે છે અને પોતાનો પ્રશ્ન રજૂ કરી અને ઘેર જઈ સુખ શાંતિથી જીવે છે અને કહે છે કે માં તો માં જ છે. સાંપડવાળી માતાનો દર્શન કરવાથી જે કોઈ મેળવવું હોય એ મળે છે અને કાયમના પૂનમ ભરવાનું ચાલુ કરી દે છે. અને પૂનમનું બી અહીં મહત્ત્વ છે. પૂનમના દિવસે ઓછામાં ઓછા 1,00,000 માણસો આવે છે. બેસતા વર્ષના દિવસે પણ 1,00,000 લોકો આવે છે. જન્માષ્ટમીનો મેળવ ભરાય છે. કાળી ચૌદશનું અહીં હવન થાય છે. આસો સુદ નોમનું પણ હવન થાય છે. આ બધા ચમત્કારોમાં આ બધું હવન બી ભાગ ભજવે છે. કાળીદેશના દિવસે તો જુદા જુદા ગામોમાંથી એટલે અમદાવાદથી 2-4 જણા પૂજામાં આવ્યા હોય, બીજા જિલ્લામાંથી લોકો આવેલા હોય, પણ કાળી માતાનું કાળી ચૌદશનું હવન કરવા પણ લોકો આવે છે. અને ઘેર જઈને જુએ તો અમને ફોન પણ આવે છે કે માતાજી તો આજરા જુર છે, અમારા જે પ્રશ્નો હતા કેટલાક એ પ્રશ્નોનું નિવારણ આવી ગયું અને અમે તમને રૂબરૂ મળશું ત્યારે અમે કહીશું. એ સિવાય બી ઘણી બધી વાતો એવી છે કે જેનો કહેવાથી અંત પણ આવે એમ નથી, પણ માતાજી તો આધરા દૂર છે. એ સાક્ષાત બાજુમાં વર્ષના પણ ચિહ્નો છે અને જે જે લોકો આવે છે એ પોતાના આ પરચા મૂકીને અને કહીને જાય છે. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય, હાલ રાજ્ય કક્ષાના મંત્રી. મિત્રો, આવનારું નવું વર્ષ, દિવાળી અને નવું વર્ષ આપના માટે, સર્વના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેને મારા રામ રામ. મિત્રો, આપના બધાના વિશ્વાસથી છેલ્લા 27 વર્ષથી
ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે ત્યારે તમે બધા જે ભારતીય જનતા પાર્ટી ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો ગુજરાતમાં આખા દેશમાં લહેરાયો અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી ત્યારે મારી આપ સર્વને અપીલ કે આપણા લાડીલા વડાપ્રધાન માનને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં અમારા ગુજરાત રાજ્યના માનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પટેલ સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ગુજરાતમાં લહેરાય અને વધુમાં વધુ સીટો વિજય બને એ જે ભેટતા ભારત જય વંદે માતરમ करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा प्यार की सौगाते हो तारों की बराते हो दिल की नवाते हो बस मुलाकाते हो सबको यही देती संदेशा दीपावली गली गली बन के खुशी छाई रही रोशनी की चादर उड़ी दीपावली रात करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा प्यार की सौगाते हो तारों की बराते हो दिल की नवाते हो बस मुलाकाते रात करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे જય હિન્દ. આપણે સૌ દિવાળી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ. હિન્દુ ધર્મ મુજબ આપણા પવિત્ર તહેવારોનું પૂજન કરીએ. ખૂબ ઉત્સાહપૂર્વક આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી કરીએ તથા બજારની ખરીદીમાં ખૂબ જ જાગૃત બનીએ અને જ્યાં પણ છેતરામણી જેવું લાગતું હોય ત્યાં આપણે પ્રાંતિજ ખાતે ગ્રાહક હિત સુરક્ષા મંડળ ચાલી રહેલ છે તેનો સંપર્ક કરીએ. મંડળ દ્વારા આપને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ગ્રાહકોનો અધિકારો ગ્રાહકોને ન્યાય મળે તે માટે સતત કાર્ય કરી રહેલ છે. તો અમે આપણી સાથે છીએ. આપણે સૌ સાથે મળીને સારા તહેવારોની ઉજવણી કરીએ અને ખૂબ સારી રીતે આપણે રહીએ. આવા પવિત્ર તહેવારો નિમિત્તે તથા નવા વર્ષ નિમિત્તે પણ હું આપને ખૂબ જ જણાવું છું કે આપણે સૌ નવા વર્ષની ઉજવણી ખૂબ જ સારી રીતે કરીએ અને નવું વર્ષ આપનું સારું સુખ સમૃદ્ધિવાળું તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ. જય શ્રી રામ. ભારત માતા કી જય. સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી ગણેશ ટીવીના માધ્યમથી આજે સર્વે જાતિ ધર્મના લોકોને આવનાર નવા વર્ષનું એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું છું. સાથે થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો સર્જન ફાઉન્ડેશન 2001થી પ્રાંતિજ અને સાબરકાંઠા જિલ્લામાં કામગીરી કરે છે. પ્રાંતિજમાં શરૂઆતમાં અમે શિક્ષણમાં કામગીરી ચાલુ કરી, એના પછી આરોગ્યમાં પણ અમે કામગીરી કરીએ છીએ અને બહેનોને એટલે કે મહિલા વિકાસની પણ અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં અમે જો વાત કરીએ તો શિક્ષણમાં અમે પ્રાથમિક શાળાઓમાં લગભગ 15 વર્ષ સુધી બાળકોને મોટિવેશન માટે બધી અલગ અલગ એક્ટિવિટી કરી. પ્રાંતિજમાં મહિલાના વિકાસ માટે અમે એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર અહીંયા શરૂ કરેલ છે, જ્યાં બહેનોને પગભર થવાના હેતુસર વિવિધ તાલીમો જેવી કે શ્રીમંત તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ, આવી બધી તાલીમો આપી અને બહેનોને પગભર થવા માટેના પ્રયત્નો કરીએ છીએ. એ સિવાય
અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આંખની જે પણ દર્દીઓ છે, નેત્રના જે દર્દીઓ, એમના માટે અમે નેત્ર નિદાન કેમ્પ કરીએ છીએ. એટલે કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં અમે લગભગ 22-25 કેમ્પ વિનામૂલ્યે કરીએ છીએ. આ કેમ્પ સિવાય પણ અમે અમારું જે પ્રાંતિજનું અમારું જે સેન્ટર છે ત્યાં અમે આજુબાજુના ગામડાના જેટલા પણ નેત્રને લગતી બીમારીઓના જે વ્યક્તિઓ દર્દીઓ જે છે એમને લાભ મળી રહે એ માટે પ્રાંતિજ કાર્ડ ખાતે અમે દર રવિવારે 9-12 સમય દરમિયાન આંખની તપાસ માટેનું એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં ફક્ત 40 રૂપિયાના રાહત દરે અમે અહીંયા આંખની તપાસ કરીએ છીએ. રાહત દરે ચશ્મા પણ આપીએ છીએ અને જો મોતિયાના દર્દી નીકળે તો એમનું ઓપરેશન પણ અમે વિનામૂલ્યે કરાવી આપીએ છીએ. આ એક પ્રાંતિજ સાબરકાંઠા અને અરવલ્લીની મેં વાત કરી. આ બધા કામગીરી માટે જે અમારા પ્રેરણારૂપ જે છે સર્જન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાલચંદ્રભાઈ આર શાહ, જેમના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજની કામગીરી તો સરસ ચાલે છે, સિવાય પણ અમારું સિહોલી ગાંધીનગર જિલ્લામાં એક સેન્ટર ચાલે છે. ત્યાં બાળકો 11-15 વર્ષ સુધીના બાળકોને અમે શિક્ષણ આપીએ છીએ. એ સિવાય રામપુર વડલા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ત્યાં અમારું ITI ચાલે છે. એમાં બાળકોને અમે વિવિધ પ્રકારની ત્યાં તાલીમો આપી પ્લેસમેન્ટ એટલે કે એ લોકોને જોબ સુધીની પણ અમે વ્યવસ્થા કરી છે. આ બંને જગ્યાએ બાળક પાસેથી રહેવા, જમવા અને શિક્ષણ માટે અમે એક પણ ઉપયોગ કરી લેતા નથી અને ત્યાં બાળકને પકડવા માટે અમે આખી અમારી સંસ્થાને કામગીરી ચલાવીએ છીએ. પાલનપુર અમારું એક સેન્ટર ચાલે છે, ત્યાં પણ અમે આ રીતે IT એટલે કે કોમ્પ્યુટરને લગતા કોર્સ ત્યાં ચલાવીએ છીએ. છેલ્લે ફરી એક વખત આવનારું નવું વર્ષ એટલે કે 2078નું આપણું જે વિક્રમ સંવતનું જે વર્ષ છે, દરેક જાતિ ધર્મના લોકોને બધી જ રીતે ધન ધાન્ય ઐશ્વર્ય બધી રીતે સુખરૂપ નીવડે, સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને દરેકને નવા વર્ષના એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યૂ ઈયર.